નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 3 માં વિષય ઇંગ્લિશ. વિદ્યાર્થી મિત્રો, વિષય ઇંગ્લિશ માં આપણે પાઠ જે વર્ડ બિલ્ડિંગ ચાલી રહ્યો છે, જેમાં આપણે પાઠ 1 ડે ઓફ ધ વીક એમાં મેં તમને સાત વારના નામ એટલે કે સાત વારના નામના સ્પેલિંગો લખવાની તૈયાર કરવા આપેલા છે, જે તમે બધાએ લખ્યા અને તૈયાર કર્યા હશે. એના પછી છે થિંગ્સ ઇન ધ કિચન, એમાં છે થિંગ્સ ઇન ધ કિચન એટલે કે રસોડાની જે જે વસ્તુઓ છે એના સ્પેલિંગો હતા. એ 12 સ્પેલિંગો મેં તમને આના પહેલાના વિડીયોમાં લખાવ્યા છે અને તૈયાર પણ કરાવ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, થોડા એ સ્પેલિંગોનું રિવિઝન કરીએ. તો થિંગ્સ ઇન ધ કિચનમાં જોઈએ તો સૌથી પહેલો કયો સ્પેલિંગ હતો, તો એસ ટી ઓ વીઈ સ્ટોવ એટલે ચૂલો. તમારે પણ મારી સાથે આ સ્પેલિંગો બોલવાના છે. એના પછી જોઈએ સી ડબલ ઓ કે ઈ આર કુકર એટલે કુકર. એફ આર આઈ ડી જી ઈ ફ્રીજ એટલે ફ્રીજ. ડી આઈ એસ એચ ડીસ એટલે થાળી. બી ઓ ડબલ્યુ એલ બાઉલ એટલે વાટકો. એસ ઈ ડબલ ઓ એન સ્પૂન એટલે ચમચી. જે યુ જી જગ એટલે જગ. બી ઓ ડબલ ટી એલ ઈ બોટલ એટલે બોટલ. જી એલ એ ડબલ એલ ડબલ એસ ગ્લાસ એટલે પ્યાલો. સી યુ પી કપ એટલે કપ. એસ એ યુ સી ઈ આર સોસર એટલે રકાવી. કે ઈ ડબલ ડી એલ ઈ કેટલ એટલે કેટલી. વિદ્યાર્થી મિત્રો, આ હતી તમારી રસોડાની વસ્તુઓ. આજે તમારે જે રૂમમાં બેઠક રૂમમાં જે વસ્તુઓ હોય એનો અહીંયા સ્પેલિંગો લખવાના છે. તો જોઈએ સૌથી પહેલાં બેઠક રૂમમાં કઈ વસ્તુ છે ચિત્રની અંદર, તો કે સોફા છે. સોફા હોય ને, એના પછી ટેબલ છે, ચેર છે, મેટ એટલે ચટાઈ છે, ટીવી છે, કર્ટન એટલે પડદો છે, ટેલિફોન એટલે ટેલિફોન છે, ફ્લાવર વાઝ એટલે ફૂલદાની છે, અને છેલ્લે ઘડિયાળ છે. આ બધી વસ્તુઓ લિવિંગ રૂમમાં હોય. હવે જોઈએ સ્પેલિંગ. તો સૌથી પહેલો સ્પેલિંગ છે
Flower vase એટલે